વડાપ્રધાન ડિફેન્સ એક્સપોનું કરશે ઉદઘાટન. 17 ઓક્ટોબર એક્સપોનું કર્ટીન રેઝર જાહેર કરશે વડાપ્રધાન. ગાંધીનગરમાં 1600 ડ્રોન જોવા મળશે. ગુજરાતની વિવિધ કંપનીઓમાં અંદાજે 5500 કરોડના 33 એમઓયુ થશે. ગુજરાતમાં રોટલી અને પરાઠા પર લાગતા જીએસટીનો વિવાદ. ફરિયાદી વાડીલાલ કંપનીની અપીલ. રોટલી સાથે પેકેટમાં મળતા પરાઠા પર લાગે છે 5% જીએસટી. હાલ રોટલી પર 5% અને પરાઠા પર 18% જીએસટીનો નિર્ણય. સુરેન્દ્રનગરમાં સરાય ગ્રામ પંચાયતના 5 ગામનો હળવદ તાલુકામાં સમાવેશ ન કરવા કલેક્ટરને રજૂઆત. કેટલાક શખ્સો ઇરાદાપૂર્વક તંત્રને ખોટા મંતવ્યો રજૂ કર્યા અને ગામનો સમાવેશ કરવાની માંગ કરી હોવાનો ઉલ્લેખ. સુરેન્દ્રનગરના મૂળચંદ ગામે નર્મદા કેનાલમાંથી જંતુનાશક દવાઓનો જથ્થો મળતા ચકચાર મચી. ઝેરી દવાઓ પાણીમાં પડી ગયાની આશંકાથી લોકોમાં ચિંતા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. સુરેન્દ્રનગરમાં કેનાલમાં જંતુનાશક દવા મળવાની ઘટનામાં કલેક્ટરે આપ્યા તપાસના આદેશ. પાણીના નમૂનાનો રિપોર્ટ નોર્મલ આવતા આરોગ્યને નુકસાન ન હોવાનું તેમણે જણાવ્યું. જામનગરના ખરાવડે પીએમસી બહાર 2 કિલોમીટર લાંબી વાહનોની કતાર. મોટી સંખ્યામાં ખેડૂતો જણસી લઈને પહોંચ્યા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠાના પાલનપુરના જંડીસર ગામે વિચરતી જાતિને ગૌચર જમીનમાં પ્લોટ ફાળવાતા લોકોએ કર્યો વિરોધ. જમીન રી સર્વેની ભૂલના કારણે ગૌચરમાં પ્લોટ ફાળવાયા હોવાનો આક્ષેપ. ગામ લોકોએ યોગ્ય જગ્યાએ પ્લોટ ફાળવવા માટે કરી માંગ. તહેવારો દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા રેલવે વિભાગનો નિર્ણય. પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કરો વધારો. 10 રૂપિયાના બદલે હવે મુસાફરોએ 20 રૂપિયા ચૂકવવા પડશે. 10 નવેમ્બર સુધી લાગુ રહેશે નવો દર. મહેસાણાના વિસંગરના માર્કેટયાર્ડમાં કપાસની આવક શરૂ થઈ. મોટી સંખ્યામાં આસપાસના ખેડૂતો કપાસ લઈને પહોંચી રહ્યા છે માર્કેટયાર્ડ. 2000થી વધુના ભાવની આશા સામે મળી રહ્યો છે. 1600 થી 1850 રૂપિયાનો ભાવ. છોટાઉદેપુરની કલેક્ટર કચેરીએ યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પોલીસે જ્વલનશીલ પ્રવાહી છાંટી રહેલા યુવકને બચાવી લીધો. ગૌચર જમીન અને પૂરતા અનાજ વિતરણનો ઉકેલ ન આવતા ઉઠાવ્યું પગલું. સુરતના બારડોલીના લોટસ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન. કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ, ધારાસભ્ય સહિતના ભાજપ આગેવાનો રહ્યા હાજર. કચ્છના રાપરમાં ગૌરવ યાત્રાની તૈયારી અંગે ભાજપની બેઠક યોજાઈ. ગૌરવ યાત્રાના ઇન્ચાર્જ સ્વતંત્ર દેવસિંહે કરી બેઠકની અધ્યક્ષતા. બેઠકમાં ચૂંટણી અંગે પણ કરાઈ ચર્ચા. સુરતના બારડોલીમાં 20 લાખ રૂપિયાની લૂંટને અટકાવનાર યુવકનું પોલીસે કર્યું સન્માન. સુરત ગ્રામ્ય પોલીસે યુવાને આપ્યો 5000નો પુરસ્કાર. આદિલ નામના યુવાને વિડીયો બનાવી લૂંટ અટકાવી હતી. નવસારીમાં દશેરા ટેકરી વિસ્તારમાં જીબીના ઓફ ડ્યુટી ડ્રાઈવરે દસરેલા વાહનોને લીધે આડફેટે. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું ખુલ્યું. લોકોએ પીછો કરી ડ્રાઈવરને ઝડપી પાડ્યો. પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાં સગીરાને પકડનાર એક વિદર્ભી મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપાયો છે. વિદર્ભી આરોપી તરુણીને સુરતથી રાજસ્થાન લઈ ગયો હતો. પોલીસની 4 ટીમે તપાસ હાથ ધરી સગીરાને છોડાવી.